छू। हवे परीक्षा की पद्धति तो गौण सेवा में पद्धति हवे आवी छे ए टू स्टेज पद्धति आवी छे। सामान्य रीते आपणी जे परीक्षाओ वन स्टेज परीक्षाओ थती हती ए बहु मोटी परीक्षा होय एटले एमां बहु बधी व्यवस्था करवी पड़े अने परीक्षाओ आपणे त्यां भूतकाळमां एवी घटनाओ बनी के जेमां पेपर लीक थवानुं के बीजी कोई वस्तु थवाना कारणे परीक्षा रद्द करवानी थई। तो मोटी परीक्षामां ज्यारे एक ज परीक्षाथी लोकोनुं भविष्य नक्की थतुं होय त्यारे गड़बड़ करनारा लोको बहु सक्रिय थई जता होय छे। ए धारणाने आधारे हवे मने मारुं एवुं मानवुं छे के धारणाना आधारे गौण सेवाए एवो विचार कर्यो छे के आपणे बे स्टेजमां परीक्षा लेवी एटले जे बीजा नंबरनी परीक्षा छे के जेमां संख्या घणी ओछी होय छे एनी अंदर व्यवस्था वधारे सारी रीते करी शकाय के जेमां लोकोनी ए परीक्षा में पास थव के न थव एना आधार नौकरी मिले ये परीक्षा नानी रहे और परीक्षा वधारे असरकारक रीते लई शकाय पहेलाने स्टेज की परीक्षा है जेनी अंदर बहु मोटी संख्या में लोग भाग ले छे पण एमा पास थवाथी नौकरी मळवानी नथी एना पछी एक स्टेज छे एटले एमा गड़बड़ करनारा तत्वों कदाच ओछा सक्रिय थाय। आ धारणा उपर मने लागे छे के आ निर्णय करवामां आव्यो छे अने बहु सारो निर्णय छे अने एनो अमल कर्या पछी आपणे वधारे एमांथी शीखवानुं मळशे पण बहु समजी विचारीने अत्यारे कर्यो छे मने लागे छे के एमां सारा परिणाम ज आवशे। तो विद्यार्थीनो प्रश्न ए हतो के लोकरक्षकमां आवुं थशे के केम, तो फाइनली तो सरकार नक्की करशे पण मने समजाय छे त्यां सुधी हुं एवुं कहीश के आ एक स्टेजनी परीक्षा बे स्टेजवाळी परीक्षा करवा माटे करवामां आवी छे। ज्यारे लोकरक्षक अने पीएसआईनी परीक्षा अत्यारे पण बे स्टेजनी परीक्षा छे एटले कदाच एमां फेरफार करवानी जरूरियात ऊभी नहीं थाय अने एमां जे सेकंड स्टेजनी जे लिखित परीक्षाओ छे जे आपणा माटे बहु जोखमी थई जाय छे ए परीक्षाओ नानी संख्यामां लेवानी થતી હોય છે એટલે કદાચ એમાં બહુ ફેરફાર નહીં થાય એવું મારું માનવું છે। પણ અલ્ટિમેટલી એ નિર્ણય સરકારનો છે, હું લોકરક્ષક ભરતી બોર્ડના અધિકારી મતલબ ચેરમેન તરીકે પણ આ વસ્તુ હું કહેતો નથી કારણ કે કોઈપણ ભરતી બોર્ડે સરકારે તૈયાર કરેલા નિયમોના આધારે પરીક્ષા લેવાની હોય છે, નિયમો એમને નક્કી નથી કરવાના હોતા અને નિયમોમાં કોઈ એમનું સૂચન હોય તો ચોક્કસ અમે કરી શકીએ અને તમને ખ્યાલ હોય તો મેં આપણે ત્યાં જે પેલું જે ફિઝિકલ શારીરિક કસોટીમાંથી ટોપ 8 ગણા કે 15 ગણા લોકોને જ આપણે લોકરક્ષકની લેખિત પરીક્ષા આપવાની જોગવાઈ હતી એમાં મેં જ સૂચન કર્યું હતું અને સરકારે સૂચન સ્વીકાર્યું અને જે પણ લોકો શારીરિક કસોટીમાં પાસ થઈ જાય છે એ બધા લેખિત કસોટી આપી શકે એવો એક ફેરફાર આપણી ગઈ ભરતીની અંદર થયેલો હતો ભરતીની જાહેરાત આપતા પૂર્વે। એટલે ભરતી બોર્ડની ટૂંકમાં હું આ વાત ફરી એટલા માટે કહી રહ્યો છું કે હું આ જે વાત કરી રહ્યો છું એ કોઈ આધારભૂત માહિતી નથી એટલે એના આધારે તમે મતલબ એવી અપેક્ષા નહીં એટલે એ કોઈ આધારભૂત માહિતી નથી, હું મારી સમજ તમારી સામે રજૂ કરી રહ્યો છું, તમે બધી માહિતીના આધારે તમારો પોતાનો નિર્ણય કરજો। હવે રહી વાત કોમન ઉમેદવારોની, તો કોમન ઉમેદવારોની રજૂઆત એવી છે, એવું હું ઘણીવાર સાંભળું છું કે તમે બધા પરીક્ષા પરિણામો બહુ વહેલા આપી દીધા, એક સાથે આપી દીધા એટલે અમે બધા રહી ગયા। તો મારે એમ કહેવું છે કે એ વાત સાચી નથી, આ પરીક્ષામાં કોઈ વેઇટિંગની જોગવાઈ હતી નહીં એટલે પીએસઆઈમાં કોઈ જગ્યા ખાલી પડે છે તો એ ખાલી રાખવાની જે જોગવાઈ હતી એમાં કોઈને બીજાને લેવાની જોગવાઈ નહોતી। અને જે કોમન ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે અમને વેઇટિંગ કોઓપરેટ કરો અને અમને આમાં જગ્યા આપો, તો એમનો આ પરીક્ષામાં એ પાસ નથી થયા એટલે એમનો આ પરીક્ષામાં કોઈ અધિકાર નથી બનતો। આપણે એમના માટે હમદર્દી સરકારે રાખીને હમદર્દી રાખી શકાય, બરાબર છે, અને આપણે એટલે જ એ હમદર્દીના ભાગરૂપે જ આપણે આનું પરિણામ જાહેર કર્યું એ પહેલાં કોમન ઉમેદવારો માટેનું એક વિડ્રો કરવા માટેની જે આપણે તક આપેલી અને વિડ્રો કરવાના કારણે મને લાગે છે કે 350-400 જેટલા લોકોને આપણે આમાં સમાવી શક્યા। અને કોઈ એવું કહેતો કે હવે બહુ મોટી સંખ્યા બાકી છે તો એની સાથે પણ હું સંમત નથી, મારી દૃષ્ટિએ 350-400 લોકો વધીને 400 લોકો 400થી 12 આંકડો ના જવું જોઈએ મારું માનવું છે, પણ હું કોઈ ડેટા એનાલિસિસ કરીને એના આધારે વાત કરતો નથી, પણ આટલા લોકોથી વધારે કોમન ઉમેદવારો નથી। અને પરીક્ષાની જે જાહેરાત પડી એમાં માત્ર જે લોકો પાસ થાય અથવા જેટલી જગ્યાઓ છે એટલા જ ઉમેદવારો લેવાની જોગવાઈ હતી અને એક જ વાર લેવાની જોગવાઈ હતી, એનો કોઈ વેઇટિંગ ઓપરેટ કરવાની જોગવાઈ નહોતી એટલે એમનો આ અધિકાર બનતો નથી। એમને સરકારે જે અગાઉ મેં કીધું એમ આપણે જે એક તક આપી અને વિડ્રો કરવા દીધું એના કારણે 350-400 લોકોને નોકરી મળી, તો એ એક બોનસ છે વિદ્યાર્થીઓ માટે અને એના કારણે સરકારને એક ફાયદો થતો હોય છે કે એમને તરત આ જગ્યાઓ ભરાઈ જાય, પણ એ અધિકાર બનતો નથી એ હું સ્પષ્ટ કરું એટલે તમને મળશે એની મને ખાતરી નથી। અને જે રીતે તમે લોકો માગણી કરી રહ્યા છે એ રીતે મારી હમદર્દી હવે તમારી સાથે હોવાની જગ્યાએ ભવિષ્યની ભરતીમાં આવનાર ઉમેદવારો તરફ છે। મારે સાચી વાત તમને કહેવી જોઈએ કે જે રીતે તમે એને અધિકાર તરીકે જતાવી રહ્યા છો અને તમને અન્યાય થઈ રહ્યો છે એ રીતે જતાવી રહ્યા છો, તો હું એમ કહીશ કે તમને તમારા માટે પૂરેપૂરી હમદર્દી છે, તમારી જગ્યાએ હું પણ જો બોર્ડર ઉપર હોઉં તો મને પણ એમ થાય કે નોકરી મળે, પણ તમે જે રીતે કરી રહ્યા છો એ પ્રમાણે મારી સહાનુભૂતિ તમારા માટે ઓછી થતી જાય છે અને મને એવું થાય છે કે અત્યારે તમને 300 જણને કે 400 જણને નોકરી આપીએ એના કારણે છે આવતા વર્ષમાં કે ગમે ત્યારે લોકરક્ષકની જે જાહેરાત આવવાની છે એ જે ઉમેદવારો છે એ ઉમેદવારોની તક એટલી ઓછી થાય છે। એટલે આપણે એ રીતે સમજવું પડશે કે તમને છે અને કોઈ પણ પરીક્ષાની અંદર અથવા કોઈ પણ ભરતીની અંદર ભરતી જાહેર થયા પછી નિયમોમાં ફેરફાર કરવો જોઈએ નહીં, અને ઘણા બધા સુપ્રીમ કોર્ટના એવા જજમેન્ટ પણ છે કે પાછળથી ફેરફાર કરો છો ત્યારે તમે કોઈકને ફેવર કરી રહ્યા છો, એટલે વેઇટિંગ હોવું જોઈએ એવું હું પણ માનું છું, પણ એ વેઇટિંગ પરીક્ષા મતલબ કોઈપણ ભરતી જાહેર કર્યા પહેલાં વેઇટિંગની સ્પષ્ટ વાત હોવી જોઈએ અને એને વળગી રહેવું જોઈએ। કોઈપણ ભરતી પ્રક્રિયામાં પાછળથી જ્યારે ફેરફાર કરવામાં આવે છે ત્યારે કોઈકને ફાયદો થાય છે કોઈકને ગેરફાયદો થાય છે અને એના કારણે એક એવી વાતાવરણ ફેલાય છે કે આપણે ગમે તે કહીશું પ્રેશર કરશું એટલે બધું બદલાઈ જશે, એટલે હું એના પક્ષમાં નથી, સરકારને પણ મેં એ જ અભિપ્રાય મારો આપ્યો છે કે હવે પછી આ ફેરફાર કરવો જોઈએ નહીં અને વેઇટિંગ રાખવું હોય તો ભવિષ્યમાં પહેલેથી વેઇટિંગની જાહેરાત કરવી જોઈએ। તો આ છેલ્લી વાત થઈ આજના ત્રણેય મુદ્દાઓમાં,
मैं पहला मुद्दों मारा सौथी महत्वनो एनी मैं विगते बात करी है। बीजो मुद्दों स्टाइलो मैंने मारी जो समझ है प्रमाण बात करी है। तीजो मुद्दों मैं एट्लाट हूँ कही रहा छूँ कि बारंबार विद्यार्थियों तरफ की आ रजूआत आए तो हूँ मारो एम मारो जो अभिप्राय तो मारो ये मैं स्पष्ट करो तमने बधाने खूब खूब शुभेच्छाओं। जे लोग आ परीक्षा में सफल नहीं थवाने की खातरी है निराश थया है ये कहीश कि खूब झड़प से आग बढ़ो। अगौ मैं घना दाखला साथ कीधु तू कि कोईपण निष्फलता कायमी नहीं होती कोईपण सफलता कायमी नहीं होती। एक आईएएस अधिकारी तरीके पसंद थे लोग सफल तो त्यारे थाय जीवन में आईएएस अधिकारी तरीके सरस काम करे। एज रीते कोईपण निष्फल थे व्यक्ति कायम निष्फल होते नहीं। निष्फल थे लोग एक वक्त निष्फल थे लोग जीवन में खूब आगळ वधारना दाखलाओ अपनी सामे छे। बल्कि जो एमने एक नानकड़ी नौकरी जगह ये नौकरी न मळवाना कारणे ए बीजा कोई क्षेत्रों की अंदर एटला बधा आगळ वध्या छे जो नौकरी में लागवा थी कदाच ए लोको ना वधी शक्या होय तेवा असंख्य दाखलाओ अपनी वच्चे छे। जरा पण निराश थया विना जो तमे जीवन नवो पथ कंडारवा माटेनो प्रयत्न करशो तमारुं ध्यान भूतकाळ तरफ नहीं होय अने भविष्य तरफ हशे तो तमे चोक्कस सफळ थशो। मारी खूब खूब शुभेच्छाओं।